થશે શંખનાદ અચાનક અવાજો થશે બુલદ પણ આ કોલાહલમાં તમારે સાંભળવાનો છે તમારા અંતરનો સરકાર નક્કી તમારે છે દેશનો રાજકીય ઇતિહાસ દેશની પહેલી ચૂંટણીથી લઈ બે હજાર ઓગણીસની ની લોકસભા સુધીના દરેક પાસા સરળ સરસ અને સચોટ રીતે લખેલા વાંચો દરરોજ સાંજે સાત વાગે સરકાર જમાવટ એપ્લિકેશન પર એક્સક્લુઝિવ એક સરસ મજાનું વાક્ય છે કે સનમ હમ તો ડૂબેંગે આપકો ભી લે ડૂબેંગે કોંગ્રેસ માટે ઘણીવાર આ વાક્ય યથાર્થ સાબિત થયું છે ઇન્ડિયા નામે ગઠબંધન બને છે દેશભરમાંથી પક્ષો ભેગા થાય છે બધાના સેન્ટરમાં હોય છે કે ગમે તેમ કરીને આ વખતે મોદીને પાડી દેવા છે હરાવી દેવા છે અને મોટાભાગે આપણા દેશમાં હંમેશા રીતે ચૂંટણીઓ લડાઈ છે એટલે વિપક્ષો કશું અલગ કે નવું નથી કરી રહ્યા કે ના એમનું નરેન્દ્ર મોદી માટેનો દ્વેષ કે ઈર્ષ્યા કે બાકી બધું છે કેમ કે ઇન્દિરા ગાંધી વખતે પણ આજ થયું હતું ઇન્દિરા ગાંધીને હરાવવા માટે જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં સિંગાસન ખાલી કરો કે જનતા આતી હે એમ કહીને જયારે નીકળ્યા હતા તો મોરારજી દેસાઈથી લઈને જે છે તે સમયે ઇન્દિરા ગાંધીની સામે બધા લોકો લડી રહ્યા હતા એ વખતે સેન્ટરમાં ઇન્દિરા ગાંધી હતા આ વખતે સેન્ટરમાં નરેન્દ્ર મોદી છે ઇતિહાસ પુનરાવર્તન કરે છે પોતાનું ઘટનાઓ બદલાય છે કેરેક્ટર્સ બદલાઈ જાય છે ચરિત્રો બદલાય છે પહેલા ઇન્દિરા ગાંધી હતા હવે નરેન્દ્ર મોદી છે ફરક માત્ર એટલો છે રાજનૈતિક ઘટનાઓ એની એ રહે છે પરંતુ કોંગ્રેસ હજુ પણ એના કદાચ અભિમાનમાંથી બહાર નથી આવી શકતી આ શબ્દ કોંગ્રેસ માટે બહુ જ અઘરો છે પણ અમે થોડા સમય પહેલાં કહ્યું હતું કે કોંગ્રેસને હજુ એ પિતૃદોષ બહુ નડે છે ભૂતકાળમાં જે રાજનૈતિક ભૂલો રાજનૈતિક ભૂલો કરતાં પણ એમણે જે રાજનૈતિક આદર્શો પ્રસ્થાપિત કર્યા એને સાવ નીચેના સ્તર પર ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે હવે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે આદર્શો પ્રસ્થાપિત કરી રહી છે જો કદાચ બીજી કોઈ સરકાર આવે તો એનાથી પણ નીચેના સ્તર પર લઈ જશે કેમ કે આપણા દેશમાં રાજનૈતિક વિરાસતની જેમ બધા જ લોકો સ્વીકારે છે દેશ જેને જેવો મળે છે એમાંથી રાજનૈતિક વાતોમાં નીચલા સ્તર પર લઈ જાય છે અને દેશને ઉપર લઈ જવાની કોશિશ કરે છે જેટલી પણ સરકારો આવી કોઈ સરકાર દેશ વિરોધી હતી એ વાતમાં કોઈ અવકાશ નથી જેણે જે પણ કર્યું એણે કોઈ દિવસ પોતાના સેન્ટરમાં તો બધાએ દેશ રાખ્યો હશે કેમ કે દરેક માણસ જન્મે છે શાળાએ જતો જાય છે ત્યારથી એ પ્રતિજ્ઞા બોલે છે ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે દરેક લોકો એની સંપ્રભુતા અખંડતા માટે કામ કરવાના પ્રયાસો કરતા હોય છે બધાનો ઉદ્દેશ્ય સરખો હોય છે અલગ અલગ રીતે કામ કરે છે ક્યારેક દેશ અવળા પાટે ચડી જાય છે કોઈક હોય છે એને સાચા પાટે લઈને આવે છે પરંતુ એમના આશય પર બહુ જ ગંભીર સવાલો નથી હોતા વાત કોંગ્રેસના અહંકારની ક્યાં આવી જાય છે કે કોંગ્રેસને ખબર છે કે એ એકલી કોંગ્રેસ જો એટલી પાવરફુલ હોત તો ઇન્ડિયા નામે ગઠબંધનની ક્યાં જરૂર હતી ઇન્ડિયા ગઠબંધન શું કામ પાવરફુલ છે તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી શાસનમાં છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે એકવાર ચૂંટાઈને આવી હતી હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કોંગ્રેસની સરકાર બની શકી એમાં પણ બાકીના પક્ષોએ આપેલો ટેકો હતો જે તે સમયે મધ્યપ્રદેશમાં અને એટલે જો કોંગ્રેસને સમર્થન નથી મળતું તો કોંગ્રેસ કયા દમ પર જીતી શકે બહુ જ મોટો પ્રશ્ન છે મધ્યપ્રદેશમાં ટિકિટ વહેંચણીમાં વિવાદ સામે આવ્યો અખિલેશ યાદવ સામે આવ્યા એમણે પોતાની નારાજગી વ્યક્ત કરી પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન તરીકે જ્યારે કોઈ નિર્ણય લેવાય છે ત્યારે તમારે અમને કહેવું પડે કે મધ્યપ્રદેશમાં તમે ભાગીદારી નથી ઈચ્છતા અમે એવું સમજતા હતા કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન પર ચૂંટણી લડશે પરંતુ તમે પોતાની જાતે ઉમેદવારો જાહેર કરી દીધા આ પ્રથમ ગ્રાસે મક્ષિકા એટલા માટે નથી કેમ કે આની પહેલા ઘણી બધી મક્ષિકાઓ આવી ગઈ છે ગઠબંધન બન્યું ત્યારથી બહુ જ ગંભીર સવાલો છે કોંગ્રેસ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીને ઉદાહરણ તરીકે કાશ્મીર વાત આવે તો કયા મુદ્દા પર ઘેરે છે કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીની નીતિ હતી કે બલિદાન છે એ તોડવાવાળી તાકાતો કોને કહેતા હતા તો પરિવાર ફારૂક અબ્દુલ્લા કે એમનો પરિવાર છે ઉમર અબ્દુલ્લા વગેરેનો અને એ જ લોકોની સાથે જ્યારે ગઠબંધન કર્યું તો કોંગ્રેસે કહ્યું કે તમે તો અમને વિરોધી કહેતા હતા તમે એમની સાથે ગઠબંધન કર્યું હવે જો એ દેશ વિરોધી છે તો ફરીથી ઇન્ડિયા નામે ગઠબંધન છે એટલે હકીકત શું ઉપસીને સામે આવે છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ રાજનીતિમાં જીત

જનસંઘ જેના પછી વર્ષો પછી બન્યું પરંતુ કોંગ્રેસ જેવી સર્જાતી હોય છે કોંગ્રેસે વર્ષોથી દેશ પર પોતાનો અધિકાર સમજ્યો એના પછી સત્તા ગઈ તો પાછી નથી આવી રહી પાછી મેળવવા માટે જ્યારે સંઘર્ષ કરવાની વાત આવે છે ત્યારે હજુ પણ કોંગ્રેસ કદાચ પોતાના એક અલગ એટીમાં જીવી રહી છે ગુજરાતમાં પણ કયા સંદર્ભે ઉદાહરણ તરીકે ગુજરાતમાં જો કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી લે છે કોંગ્રેસ કેમ નથી ઇચ્છતી ગઠબંધન કરવા કેમ કે કઈ બેઠકો એવી છે જેમ કે પાટણ કે પછી ભરૂચ લોકસભા બેઠકો કે જ્યાં કદાચ જો જીત મળે તો પણ આ બેઠકો પર મળી શકે એમ છે જીત પણ છોડી દો જો તમને ટકાવારી વધારે મળે છે તો એ મોટાભાગની બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના વોટ બહુ જ નિર્ણાયક છે તમે ભરૂચ ગઠબંધનમાં કઈ બેઠકો માંગશે આમ આદમી પાર્ટી બહુ જ સ્વાભાવિક રીતે ભરૂચ માંગે કાં તો પછી આ જામનગરની બેઠક માંગે આ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે આ બેઠકો પર આમ આદમી પાર્ટી જો નિર્ણાયક સાબિત થાય છે તો કોણ મોટો ભાઈ કોણ નાનો ભાઈ એની લડાઈ છે બહુ સ્વાભાવિક રીતે કોંગ્રેસ મોટો ભાઈ છે પરંતુ એ નાના ભાઈને એટલો પણ મોટો ન બનવા દે કે જેથી જ્યારે પ્રોપર્ટીની ભાગ પાડવાની વાત આવે ત્યારે સમાન અધિકારની વાતો આવી જાય અને એટલા જ માટે કોંગ્રેસ એવું ઈચ્છે છે અને આમ આદમી પાર્ટી કે બાકીની બધી પાર્ટીઓનું આ ભૂતકાળ રહ્યો છે કે એ લોકો પરોપજીવી છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના બંનેના સેમ લક્ષણો છે કે જેના આધાર પર એ લોકો જીતે અને એ ખતમ કરી નાખે છે દિલ્હી સૌથી મોટું ઉદાહરણ છે કોંગ્રેસે ટકી રહેવા માટે આમ આદમી પાર્ટી સાથે સીટ વેચી આમ આદમી પાર્ટીની સાથે લડ્યા તો આમ આદમી પાર્ટી કોંગ્રેસને જ ખતમ કરીને પોતે હવે સત્તામાં આવી ગઈ અને કોંગ્રેસ એવી ખતમ થઈ કે દિલ્હીમાં ક્યારેય ઊભી ના થઈ શકી કદાચ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ એ જ વિચારીને આવી હતી કે દિલ્હી જેવી રાજનીતિ કરીશું કોંગ્રેસને સાથે લઈશું અને પછી કોંગ્રેસ ખતમ થઈ જશે પણ કોંગ્રેસ જો ગઠબંધન નહીં કરે તો પણ ટકી રહેશે કે કેમ એ બહુ મોટો સવાલ છે ટકી રહેવા માટે તમારે ગ્રાઉન્ડ પર જઈને લડવું પડે છે એ મિજાજવાળા લોકો કેટલા રહ્યા કે જે લોકો આંખ બંધ કરીને કોંગ્રેસને વોટ આપતા હતા એક સમય હતો જ ને કોંગ્રેસનું કે એવું કહેવાતું કે એક કુતરાને ઊભા રાખો તો એ જીતી જાય કોંગ્રેસ માટે આ કહેવાતું હતું હવે એ જ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે છે થાંભલાને ઉભો રાખો કે ગમે તેને ઉભો રાખો ભારતીય જનતા પાર્ટીના નામે વોટ મળી જાય છે લોકો નથી જોતા કોણ છે શું છે કયો માણસ છે અને એટલા જ માટે આ સમયનું ચક્ર છે એ ફર્યું છે પણ સમયનું ચક્ર ફર્યું છે એને સ્વીકારીને લડવાની હિંમત જે વર્ષો સુધી કેમ કે આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા નહોતી પણ કાર્યકરો તો હતા વિચારધારાના નામે લોકોએ સતત લડે રાખ્યું છે પણ તમે ગુજરાત રાજ્ય હોય કે પછી દેશના કેટલાય એવા પ્રદેશો કે જ્યાં વર્ષોથી આરએસએસે મહેનત કરી છે ખેડાણ કર્યું છે અને જે વર્ષોથી ખેડાણ થયું હોય એના પર પાક ઊભો કરીને લણવાનો વારો આવે તો ભારતીય જનતા પાર્ટીમાં સફળ થઈ છે કોંગ્રેસ જો રાજનીતિક ગતિવિધિઓને ગંભીરતાથી જોયા વગર આ જ રીતે લડે છે કેમ કે ઇન્ડિયા ગઠબંધન થતાની સાથે પંજાબમાં આમ આદમી પાર્ટી છે મોટું અને વર્ચસ્વવાળું કોણ છે પંજાબમાં સરકાર છે આમ આદમી પાર્ટીની તમે ત્યાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો અને પછી બાકીની બધી જગ્યાએ વાત કરશો તો સવાલ થવાનો છે પંજાબમાં આમ આદમી પાર્ટી વધારે મજબૂત છે કે કોંગ્રેસ તો સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી વર્તમાન પરિસ્થિતિમાં મજબૂત છે દિલ્હીમાં એ પરિસ્થિતિ છે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી વધારે મહત્વની કે કોંગ્રેસનો સમાજવાદી પાર્ટી જ મહત્વની છે યોગી આદિત્યનાથની સામે ટક્કર આપવા માટે પશ્ચિમી યુપી પૂરતા કે પછી આજુબાજુના ક્ષેત્રમાં વધારે મજબૂત કોણ હતું તો અખિલેશ યાદવ અને એમની જે પાર્ટી હતી એ મજબૂત હતી સમાજ બહુજન સમાજવાદી પાર્ટીનું જોર ધીરે ધીરે ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે માયાવતીએ ભારતીય જનતા પાર્ટીની સાથે એક રીતે કોમ્પ્રોમાઇઝ કરવા સિવાય બીજું શું કર્યું છે એ એમની રાજનીતિક જરૂરિયાત હશે પરંતુ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી કરતાં મોટી નથી મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટીનું એટલું અસ્તિત્વ નથી જેટલું કોંગ્રેસનું છે પરંતુ કોંગ્રેસ એકાદ બે બેઠકો માટે પણ ગઠબંધન નથી કરી શકી અને પત્રકારોની સામે આવીને અખિલેશ યાદવ એની જે ફરિયાદ કરી રહ્યા છે એ જોતા જૂની ચૂંટણી યાદ આવે બે હજાર ઓગણીસમાં માં પણ જ્યારે ગઠબંધન થયું અને સાયકલ પર બેસીને બે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જતા હતા એ પ્રકારના ચિત્રો સામે આવ્યા હતા તો મોટાભાગે સમાજવાદી પાર્ટી ત્યાં જ જીતી શકી જ્યાં એમના પોતાના ઉમેદવારો હતા કોંગ્રેસના વોટ એમને ન મળી શક્યા ઉપરથી કોંગ્રેસના જ્યાં ઉમેદવારો હતા ત્યાં વધારે નુકસાન થયું અને એટલે જ જે પહેલાં કહ્યું હતું કે કોંગ્રેસે જ્યાં જ્યાં ગઠબંધનો કર્યા છે ત્યાં મુખ્ય ધારાની જે પાર્ટીઓ હતી જે તે રાજ્યોમાં એ લોકોને તો એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સનમ હમ તો ડૂબેંગે તુમકો બી ડૂબેંગે અને એટલે જ કોંગ્રેસ જૂના પોતાના અહંકારમાંથી અને એ સમયમાંથી બહાર આવે કે હવે કોંગ્રેસના નામે કોઈ પણ જીતી જાય એ જમાનો ગયો છે એ જમાનો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો આવ્યો છે તમારે એ જ રીતે લડાઈ લડવી પડે જે રીતે જે તે સમયે ભારતીય જનતા પાર્ટી લડી હતી